Ciao di grau. Good afternoon. Ave apre ઉદ્દીપન વિશે સમજીએ. ભાઈ ઉદ્દીપનના પ્રકારો કેટલા? તો કે ભાઈ બે પ્રકાર, સમાન અને વિસમાન ઉદ્દીપન. પછી કઈ ઉદ્દીપક જોયું, ઉદ્દીપન જોયું, પછી ઉદ્દીપકીય ઝેર અને ઉદ્દીપકીય પ્રવર્ધન. પ્રવર્ધન જે ખરા તે આપણે જોયા વિસ્તાર પૂર્વક, અને બંને પ્રકાર બી આપણે જોયું. હવે જે જોવાના છે તે સમજાવો. ઉદ્દીપકની સક્રિયતા, એક્ચ્યુઅલી ખરેખર આ ઉદ્દીપકની બે ખાસિયતો છે. ચોપડીની અંદર કદાચ તમને લખેલું હોય ઉદ્દીપકની સક્રિય, જો તમને કદાચ આગળ લખેલું હોય તો અગત્યની ઉદ્દીપનની અગત્યની ખાસિયતો. ઉદ્દીપનની ઉદ્દીપનની અગત્યની બે ખાસિયતો. આવો શબ્દ બી કદાચ અને આવો સવાલ બી તમને પૂછાય, ઉદ્દીપનની અગત્યની બે ખાસિયતો કઈ? ઉદ્દીપકની સક્રિયતા અને ઉદ્દીપકની વણાત્મકતા. બંને ઉદ્દીપકની સક્રિયતા અને ઉદ્દીપકની વણાત્મકતા બંને બબ્બે માટે ઉદાહરણ સહિત પૂછાય છે પરીક્ષાની અંદર. સરળ છે, સાદા છે. જોઈએ આપણે ફર્સ્ટ નંબર, આપણે જોવાના ફર્સ્ટ નંબર જોવાના ઉદ્દીપકની સક્રિયતા. હું જોવાના ઉદ્દીપકની સક્રિયતા જોજો. ઉદ્દીપકની પકની સક્રિયતા, આ વસ્તુ જે ખરીદે આપણે જોવાનું. ફર્સ્ટ નંબર ઉદ્દીપકની સક્રિયતા. ભાઈ ઉદ્દીપકની સક્રિયતા શું છે? તો કે ઉદ્દીપકની સક્રિયતા એટલે શું? તો કે ઉદ્દીપક જે ખરો એ સક્રિયતા વિશેષ પ્રમાણમાં ઉદ્દીપકની સક્રિયતા, ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં પ્રમાણમાં અધિશોષણના સામર્થ્ય ઉપર આધાર રાખે. અધિશોષણની પ્રબળતા ઉપર આધાર, અધિશોષણના સામર્થ્ય અથવા પ્રબળતા ઉપર આધાર રાખે. પ્રબળતા ઉપર આધાર રાખે, આધાર રાખે. બરાબર સમજો. ઉદ્દીપકની સક્રિયતા કોના? વિશેષ પ્રમાણમાં અધિશોષણના, અધિશોષણની પ્રબળતા ઉપર આધાર રાખે. અધિશોષણની પ્રબળતા એટલે શું હશે? ધ્યાનથી હું સમજાવવા ખાતર તમને સમજાવી દઉં. જોજો, એટલે તમે સમજવા ખાતર આ તો કઈ લખવાનું તમારે હોતું નથી, પણ આ તો હું તમને સમજાવું છું. ધારો કે આ છિદ્ર અને અણુ, ને છિદ્ર અને અણુ. હવે આ જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યામાં કોઈ અણુ જે ખરા તે શોષાય. હવે આ અધિશોષણ કહેવાય, અધિશોષણ કહેવાય. હવે આપણે બી જાણીએ કે અણુઓ જે ખરા તે આના ઉપર શું થયા, અધિશોષકની સપાટી ઉપર શોષાય. હવે હું જે વાક્ય લખવા જાઉં તે બરાબર ધ્યાન દઈને સાંભળજો, કે જે અણુઓ અધિશોષકની સપાટી ઉપર અધિશોષણ પામે તે મેં વાક્ય આખું નથી લખતો, અથવા અધિશોષિતના અણુઓ અધિશોષકની સપાટી ઉપર અધિશોષણ પામે તો આ અધિશોષણની ઘટના, તો આ અધિશોષણમાં અધિશોષણમાં શોષણમાં બરાબર ધ્યાન આપજો. અધિશોષાતા અણુઓ, અધિશોષાતા અણુઓ પ્રબળતાથી અધિશોષકની સપાટી પર, શોષકની સપાટી પર શોષાવા જોઈએ, શોષાવા જોઈએ, જેથી પ્રક્રિયા થઈ શકે, પ્રક્રિયા થઈ શકે. ઓકે. પરંતુ એટલી બધી પ્રબળતાથી નહીં, એટલી બધી પ્રબળતાથી નહીં, નહીં કે જેથી શોષાયેલો અણુ છૂટો જ ન પડી શકે. એટલે છૂટો જ ન પડી શકે મતલબ શું? સપાટી ઉપરથી જાય છે. હવે આ અણુઓ શોષાઈ ગયા, પ્રબળતાથી શોષાવા જોઈએ. પ્રબળતાથી શોષાય તો એમની વચ્ચે પ્રક્રિયા તો હોય, પણ એટલી બધી પ્રબળતાથી બી શોષાઈ નહીં જવા જોઈએ કે અણુઓ અંદર ઘૂસી ગયા, એટલે કે આની અંદર ઘૂસી ગયા અણુઓ અને પછી એ નીકળવાનું નામ જ નહીં, મતલબ એ બહાર નીકળે જ નહીં. તો બહાર નહીં નીકળે તો પ્રક્રિયકના અણુઓ જે ખરા તે આ અધિશોષકની સપાટી ઉપર શોષાય. તો આપણે અધિશોષક તરીકે હું
અને આ જે ખરા એ પ્રક્રિયકના અણુ તો પ્રક્રિયકના અણુ જે ખરા એ ઉદ્દીપકની સપાટી ઉપર પ્રબળતાથી શોષાવા જોઈએ સાચી વાત શોષાવા જોઈએ જેથી કરીને પ્રક્રિયકના અણુ અને ઉદ્દીપક વચ્ચે કોઈ પ્રકારની પ્રક્રિયા થાય કોઈ પ્રકારની હું થાય પ્રક્રિયા પ્રકારની પ્રક્રિયા થાય પ્રક્રિયા થાય જેથી નિપજ બને હું બને નિપજ બને જેથી નિપજ બને બરાબર છે પણ એટલી બધી પ્રબળતાથી અણુ અંદર શોષાઈ જવા જોઈએ જોઈએ નહીં કેમ તો કે અણુ જો અંદર શોષાઈ ગયા અને એટલી બધી પ્રબળતાથી શોષાઈ ગયા કે હવે એ બહાર જ નહીં નીકળી શકે તો એનો મતલબ એવો થઈ ગયો કે પ્રક્રિયકના પાંચ અણુ એના ઉપર સ્થાન લીધું હવે જો એ અણુમાંની અંદર શોષાયા રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ બની પણ એ નિપજ બહાર નીકળે નહીં એટલે કે અણુ બહાર નીકળે નહીં તો પછી પ્રક્રિયકના અણુ છૂટા જતા પડે તો બીજા પ્રક્રિયકના અણુ પ્રક્રિયકના અણુ સપાટી ઉપર સ્થાન લઈ શકે નહીં લઈ શકે નહીં તો આવું નહીં થવું જોઈએ કે એટલી બધી પ્રબળતાથી અણુ શોષાઈએ કે જેથી કરીને બહાર જ નહીં નીકળી શકે જો એ બહાર નહીં નીકળે તો નવા પ્રક્રિયકના અણુ આવી શકે નહીં તો ખૂબ બધા પ્રક્રિયકના અણુ હોય તો પછી આ જગ્યા પાછી ખાલી થવી જોઈએ નિપજ બને નિપજ નીકળી જાય ખાલી થઈએ પાછા પ્રક્રિયકના બીજા અણુ શોષાય પાછી નિપજ બને નીકળી જાય પાછા પ્રક્રિયકના તો આવું થવું જોઈએ મતલબ મેં બધું અધિશોષકની સપાટી ઉપર શોષાવા જોઈએ ભાઈ અધિશોષાતા અણુ પ્રબળતાથી અધિશોષકની સપાટી ઉપર શોષાવા જોઈએ જેથી પ્રક્રિયા થઈ શકે પરંતુ એટલી બધી પ્રબળતાથી નહીં કે જેથી શોષાયેલો અણુ છૂટો જ ન પડે અથવા બહાર જ ન નીકળે તો છૂટો જ ન પડે તો બીજા પ્રક્રિયકના અણુ સપાટી ઉપર સ્થાન લઈ શકે નહીં એટલે એટલી બધી પ્રબળતાથી શોષાવો જોઈએ નહીં હવે ધારો કે હાઇડ્રોજિનેશનની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે સમૂહ આપેલા છે કદાચ અને એ સમૂહ જે ખરા તે પાંચ થી અગિયાર ના તત્વો ઉદ્દીપક તરીકે તત્વો ખૂબ જ ઉપયોગી થાય પરંતુ એમાંય વળી પાછા સાત અને નવ સમૂહ સાત થી નવ ના તત્વો ની સક્રિયતા ખૂબ જ વધારે હોય છે બહુ અગત્યનું વાક્ય જે કરું તેને લખેલું છે અને હું તમને હંમેશા મારી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું કેમ કે ઘણી વાર ચોપડીની અંદર ની ભાષામાં ની ખ્યાલ આવે આપણને આ થઈ ગઈ ઉદ્દીપકની સક્રિયતા એમાં તમને એક્ઝામ્પલ તરીકે એક અણુ બી આપેલો છે ટ્વાઇસ H2O અને અહીંયા ઉદ્દીપક વાપરેલો છે પ્લેટિનમ તમે જોઈ શકો આ ગેસિયસ ફોર્મમાં છે આ ગેસિયસ અને આ તમે લિક્વિડ બતાવી શકો તમારી ચોપડીની અંદર બતાવેલું હોય તો જોઈ શકો લિક્વિડ બતાવી શકો તો પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વપરાય અને પ્રક્રિયકના અણુ જે ખરા થયેલા પ્લેટિનમની સપાટી ઉપર શોષાય એટલી પ્રબળતાથી નહીં કે પાછા નીકળી નહીં શકે જો નહીં નીકળે તો બીજા અણુ એ સપાટી ઉપર સ્થાન લઈ શકે નહીં ઓકે આ તમારી વાત થઈ ઉદ્દીપકની સક્રિયતા ઓકે હવે હું એના પર જવાનો બીજા મુદ્દાઓ ધ્યાન આપજો હું જવાનો બીજા મુદ્દા બરાબર જોઈ લેજો મેં ખસી ગયેલો છું તમે બરાબર ફોટો પાડી લો અથવા પોઝ કરીને બરાબર લખી લેજો ઓકે હવે બીજા મુદ્દા ઉપર જવાના જેને કહેવાય બીજી ખાસિયત જે કરીએ ઉદ્દીપકીય વણાત્મકતા નંબર બે ઉદ્દીપકીય વણાત્મકતા એમ જોવા જઈએ ને તો વણાત્મકતાનો મતલબ થાય ચોઈસ એટલે હું પસંદગી ઉદ્દીપકની પસંદગી કહેવાય એમ જોવા જઈએ મારો મતલબ ઉદ્દીપકીય વણાત્મકતા ભાઈ કોઈ બે પ્રક્રિયકના જેમ કે તમારી ચોપડીની અંદર તમને આપેલા છે CO વત્તા H2
હવે આની આની જો વ્યાખ્યા મારે લખવી તો હું સાદી ભાષામાં લખું પ્રક્રિયકને પ્રક્રિયકના અણુને પ્રક્રિયકના અણુને એવી દિશામાં દિશામાં ધકેલવા કે જેથી જેથી યોગ્ય નિપજ મળી રહે નિપજ મળી રહે બરાબર ધ્યાન રાખો હવે પ્રક્રિયકના અણુને એવી દિશામાં ધકેલવા કે જેથી યોગ્ય નિપજ મળી રહે તો શું મતલબ થાય તો ધારો કે CO plus thrice H2 convert into CH4 plus H2O આવું કંઈક લખેલું છે CO plus twice H2 convert into CH3OH CO વત્તા H2 બરાબર લખેલું છે HCHO ત્રણ રિએક્શન આવી પ્રક્રિયકો બધા સમાન જોઈ લો નિપજ તમને અલગ અલગ મળે ભાઈ આ પ્રક્રિયક છે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન જળવાયુનું મિશ્રણ કહીએ આપણે એને હવે એક વખત CO વત્તા 3H2 કરો તો મિથેન મળી જાય બીજી વખત કરો તો મિથેનોલ મળી જાય ત્રીજી વખત કરો તો ફોર્માલ્ડિહાઇડ મળી જાય તો ભાઈ આવું કેમ તો કે પ્રક્રિયકના અણુને એવી દિશામાં ધકેલવાની જેથી કરીને યોગ્ય તમને નિપજ કઈ જોઈએ તમારી પાસે પ્રક્રિયકના બંને અણુ બધી જ ત્રણે ત્રણ પ્રક્રિયામાં સરખા છે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન પણ એ શરત છે કે તમને નિપજ કઈ જોઈએ તમને નિપજ જોઈએ માનો કે ફોર્માલ્ડિહાઇડ તો પછી તમારે અહીંયા CU જ ઉદ્દીપકનો ઉપયોગ કરો એટલે એ પાત્રની અંદર તમે CU નો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરો તમને ફોર્માલ્ડિહાઇડ જ મળશે એટલે મેં શું કહ્યું કે પ્રક્રિયકના અણુને એવી દિશામાં ધકેલી દે જેથી કરીને મને યોગ્ય નિપજ મળી રહે મને નિપજ કઈ જોઈએ ફોર્માલ્ડિહાઇડ તો પછી મારે CU જ યુઝ કરવાનો CU યુઝ કરું મને એ જ મળે અહીંયા જો મેં નિકલ યુઝ કરું નિકલ તો પછી મને મિથેન જ મળે પણ તમે એવી ઈચ્છા રાખો કે મેં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનના મિશ્રણની અંદર નિકલ નાખું અને મને ફોર્માલ્ડિહાઇડ મળશે તો કે તે મળી શકે એટલે એક્ચ્યુઅલ ખરેખર શું છે તો કે ઉદ્દીપકીય વર્ણાત્મકતા એટલે ઉદ્દીપકની પસંદગી છે ઉદ્દીપક તમે પસંદ કરો NI તમને જવાબ મિથેન જ મળવાનો ઉદ્દીપક તમે પસંદ કરો કોપર તમને ફોર્માલ્ડિહાઇડ જ મળવાનો અને એક બહુ લાંબો ઉદ્દીપક લખેલો છે CuZNO CuZNO ધ્યાન રાખજો Cu પછી લખેલું છે ZNO પછી લખેલું છે Cr2O3 આ ઉદ્દીપક વાપરો તમે તો તમને મિથેનોલ જ મળે શું મળશે મિથેનોલ જ મળશે એટલે કે આ તમને મળશે બરાબર ભૌતિક સ્થિતિ બધાને લખવી જરૂરી એટલે ઘણી વખત આપણે કોઈ કોઈ વખત કોઈ માર્ક્સ કાપી દે આપણા તો કપાઈ બી જવા જોઈએ શું થાય કે જેના 45 ની ઉપર માર્ક્સ આવેલા ગયા હોય સપ્લિમેન્ટરી ની અંદર તપાસા ત્યારે પછી આ લોકો એવું બી ધ્યાન રાખે કે આપણે ભૌતિક સ્થિતિ લખી છે કે નથી નિકલ કે પછી કોપર કે એ બધા ઉદ્દીપક તરીકે વપરાય તો ઘણી વખત કોઈ લખે બ્રેકેટમાં કોઈ ની લખે આના માર્ક જનરલી બહુ કપાતા નથી પણ બ્રેકેટ કરો તો વધારે સારું કે જે ઉદ્દીપક હંમેશા બ્રેકેટમાં આપણે લખતા હોય મોટા બ્રેકેટમાં તો આને કહેવાય ગણાત્મક એટલે હવે જો તમે CuZNO Cr2O3 ઉદ્દીપક તરીકે વાપરો તમને મિથેનોલ જ મળવાનો પછી તમે એમ ઈચ્છા રાખો કે CuZNO Cr2O3 ઉદ્દીપક તરીકે વાપરો મને ફોર્માલ્ડિહાઇડ મળે નહીં મળશે પસંદગી છે પસંદગી ઉદ્દીપકીય વર્ણાત્મકતા હું મતલબ ઉદ્દીપ વર્ણાત્મકતાનો મતલબ થાય પસંદગી ચોઈસ તમે ઉદ્દીપક કયા પ્રકારના કરો તે પ્રમાણે તમને નિપજ જે કરી તે મળે એટલે ખૂબ વિશિષ્ટ હોય ઉદ્દીપકીય પ્રક્રિયા સ્વભાવે ખૂબ જ વર્ણાત્મક એટલે વિશિષ્ટ હોય કોઈ એક ઉદ્દીપક આ ઉદ્દીપક જે કરો એ અહીંયા તમે વાપર્યો બીજી કોઈ રાસાયણિક પ્રક્રિયામાં એનો ઉપયોગ કરી શકો નહીં ઉદ્દીપક એ ખૂબ જ વિશિષ્ટ પ્રકારનો હોય અને એક જગ્યાએ જેમ કે આપણા શરીરની અંદર ઉત્સેચક એક રાસાયણિક પ્રક્રિયા જેવ રાસાયણિક પ્રક્રિયામાં કામ કરે તો પછી તે ત્યાં જ કરશે પણ એને ઉચકીને કોઈ બીજી જેવ રાસાયણિક પ્રક્રિયામાં મૂકી દેવો એ કામ કરશે નહીં વિશિષ્ટ હોય કેવા હોય વિશિષ્ટ એમની પોતાની ખાસિયત હોય તો તે પ્રમાણે જે કામ કરે અને આપણને આ રીતના જવાબ મળતા હોય ઓકે દીકરા ઓકે